तो आ वर्षे पण अंबाजी भादरवी पूनम महामेला पर कोरोना नुं ग्रहण लागे तेवी पूरी शक्यताओ छे, कारण के वहीवटी तंत्र द्वारा हजु आ मेला अंगे कोई निर्णय करवामां नथी आव्यो। बीजी तरफ संघो साथेनी बैठकमां भटजी महाराजे लोकोना स्वास्थ्यनी चिंता करवी जरूरी समझे। आ वर्षे अंबाजी भादरवी पूनमनो मेळो 13-20 सप्टेम्बर 2021 दरमियान आवे छे, जो कि मेळो योजाय एवी शक्यता नहिवत छे। आ अंगे राज्य सरकार तेमज कलेक्टर मेळा मामले आखरी निर्णय करशे। संवाददाता कुलदीप परमार फोन पर। कुलदीप, भादरवी पूनमनो मेळो योजाशे के केम तेने लईने असमंजस, केवा प्रकारनी बैठक, शुं चर्चा थई रही छे? जगदीश, जे प्रकारे भादरवी पूनमना मेळानी वात करवामां आवे, तो दर वर्षे भादरवी पूनमनो मेळो योजाय ते पहेला तंत्र अने जे भादरवी पूनमना संघना आयोजको होय छे तेमनी बैठक योजाती होय छे। अने आ बैठक गईकाले योजाई, जेमां पूनमिया जे संघ भादरवी पूनम निमित्ते अंबाजी आवे छे तेओने अने भटजी महाराज वच्चे जे बैठक थई हती तेमां एवो निर्णय करवामां आव्यो छे के जे प्रकारे कोरोनानी महामारी चाली रही छे, ત્રીજા વેવની શક્યતા દેખાઈ રહી છે, ને તે વચ્ચે લોકોનું સ્વાસ્થ્ય એ સૌથી અગત્યની બાબત છે, અને તે કારણે જ એવો સર્વાનુમતે વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી લોકોના સ્વાસ્થ્યની વાત હોય ત્યાં સુધી ભાદરવી પૂનમનો મેળો યોજો કે કેમ તેને લઈને સવાલો છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે ગત વર્ષે પણ કોરોના મહામારી વચ્ચે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું હતું, ને આ વર્ષે પણ જે પ્રકારે કોરોનાની ત્રીજી લહેરની વાત છે તે વચ્ચે ભાદરવી પૂનમનો મેળો જે છે તે આ વચ્ચે સ્થગિત રહે તેવી શક્યતા છે। જોવાનું એ રહેશે કે આખરી નિર્ણય જે છે તે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર શ્રી લેશે, પરંતુ અત્યારે જે પ્રકારની અટકળો દેખાઈ રહી છે અને કોરોનાની ત્રીજી વેવનું જે પ્રકારે આગાહી થઈ રહી છે તે વચ્ચે ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે યોજાય છે કે કેમ તેની સામે પ્રશ્ન ચોક્કસ છે। બિલકુલ કુલદીપ, આભાર તમામ માહિતી આપવા માટે। તો આવનારા સમયમાં અને થોડાક જ સમયની અંદર ખ્યાલ આવી જશે કે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાય છે કે કેમ।